શ્રી ગણેશાય નમઃ ઉપાસના ખંડમાં અધ્યાય ચોવીસમો રાજા ભીમને ભગવાન ગણેશનું વરદાન મા ઋષિ ભૃગુએ કહ્યું એ પછી રાજા ભીમને ઋષિ વિશ્વામિત્રએ ભગવાન ગણેશનો એકાક્ષર મંત્ર આપ્યો અને દક્ષે બનાવેલા દેવાલયમાં જઈ એ એકાક્ષર મંત્રના જપ અનુષ્ઠાનપૂર્વક કરવાનું કહ્યું ઋષિવર વિશ્વામિત્રીની આજ્ઞા લઈ ભીમ એની રાણી સાથે નગરમાં પાછો ફર્યો ભીમ રાજા નગરમાં સ્વસ્થ અને સુખરૂપ થઈ પાછા ફરે છે એ જાણી નગરજનો અત્યંત આનંદ પામ્યા ધ્વજ પાતકા અને તોરણથી નગરને શણગાર્યો અને રાજા રાણીને ઉત્સાહ અને આનંદથી ગેલા બની પ્રજાએ આવકાર્યા રાજાનો દિવ્ય તે જોઈ પ્રજાજનો આનંદ વિભોર થઈ ગયા થોડેક સમય પછી શુભ દિવસ જોઈ ભીમરાજાએ દક્ષે નિર્માણ કરેલા દેવાલયમાં જઈ વિધિપૂર્વક ભગવાન ગજાનનની તપસ્યા કરવાનો પ્રારંભ કર્યો ભગવાન ગણેશની ભક્તિમાં એનું મન એવું રમી ગયું કે રાજા ભીમને સર્વસૃષ્ટિ ગણેશમય લાગવા માંડી એના મનમાંથી ઊંચ નીચ નાના મોટા એવા ભેદ નીકળી ગયા અને સૌને ભગવાન ગણેશમય જાણી એ સૌને વંદન કરવા લાગ્યા રાજાની આ ઉદારતા અને દિવ્ય દ્રષ્ટિ જોઈ ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને એને સાક્ષાત દર્શન આપી કેવા લાગ્યા હું તારા પર પ્રસન્ન થયો છું મારા પ્રસાદથી તને ઉત્તમ અને પ્રતાપી પુત્ર થશે હવે તું નગરમાં પાછો જા અને આનંદથી રાજ કર રાજા સર્વ સર્વધાર્મિક અને કલ્યાણના કાર્યો કરવા માંડ્યો થોડાક સમયમાં જ રાજાને અત્યંત તેજસ્વી અને શ્રવણ જેવો કાંતિમાન પ્રતાપી પુત્ર થયો રાજાએ પુષ્કળ પુણ્યદાન કર્યા અને પુરોહિતોએ કહ્યું એ પ્રમાણે એનું નામ રુક્રમાગંદ રાખ્યું રાજકુમાર રુકમાંગ કુમાર અવસ્થાને પ્રાપ્ત થયો ત્યારે ઉત્તમ ગુરુઓ પાસે વિદ્યા અભ્યાસ કરવા માંડ્યો તેણે સાહજિક રીતે અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી એ તરુણ થતાં જ રાજા ભીમે એને યુવરાજ પદે સ્થાપ્યો એ જ પ્રમાણે રાજાએ ભગવાન ગણેશના એકાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો રૂપમાંક પણ પિતાની જેમ જ ભગવાન ગણેશની અનન્ય ભક્તિ કરવા લાગ્યો ભગવાન ગણેશના ચરણો એની આસ્થા દિન પ્રતિદિન વધવા લાગી અને ભક્તિ ભક્તિશ્રઢ થવા લાગી એક દિવસ યુવરાજ રૂકમાંક શિકારે ગયા ત્યાં એણે મૃગાયામાં અનેક હિંસક પશુઓનો શિકાર કર્યો અને તે અત્યંત શ્રમિત થઈ ગયો એ વિશ્રાંતિ માટે સ્થાન શોધતો હતો ત્યાં તેની નજરે એક રમણીય આશ્રમ પડ્યું જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય